નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. આજે આપણે અંગ્રેજીમાં મહાવરો કરીશું. એમાં છે, બોક્સમાં આપેલા મૂળાક્ષરો શોધી તેમની ફરતે વર્તુળ કરો. અહીંયા જે બોક્સ આપેલું છે એ શોધીને રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા આર છે, આ કેપિટલ છે, તો આ લાઇનમાં ક્યાં આર છે એના ઉપર આવી રીતે રાઉન્ડ કરવાનું. પછી આ સ્મોલ આર એટલે આર્યો એટલે એની ઉપર રાઉન્ડ. પછી છે ઝેડ, તો આ લાઇનમાં ઝેડ હોય એના ઉપર રાઉન્ડ કરવાનું. પછી છે એમ, તો આ લાઇનમાં જે એમ હોય એના ઉપર રાઉન્ડ. આ છે સ્મોલ એમ ને આ છે કેપિટલ એમ, એટલે જે લાઇનમાં હોય એના ઉપર રાઉન્ડ. પછી છે હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. આ એક પહેલી હરોળ છે, એમાં જ એક જુદો મૂળાક્ષર હોય એનામાં ચોકડી કરવાની. હવે આ બીજી હરોળમાં જો જુદો એટલે કે અલગ કયો છે, આ એન છે, આ એન છે, આ વી છે, એટલે આ જુદો છે એટલે એનામાં ચોકડી. પછી અહીંયા આ ત્રીજી હરોળમાં આ યુ છે, આ એક્સ છે, એક્સ છે, એક્સ છે, એક્સ છે, તો આ યુ એ અલગ થયો એટલે એના ઉપર ચોકડી. પછી આ એસ 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 ને ક્યુ એટલે આ જુદો છે એટલે એના ઉપર ચોકડી. પછી છે પી મૂળાક્ષરથી શરૂ થતો ચિત્ર ફરતે વર્તુળ કરો. એટલે આ પી ફોર પેરોટે એટલે પી પીથી શરૂ થાય એટલે એનામાં રાઉન્ડ. પછી આ છે કપ, તો સી ફોર કપ થાય એટલે એ પીથી ચાલુ નથી થતો એટલે એને છોડી દેવાનું. પછી છે પેન, તો પેન પી ફોર પેન થાય એટલે એના ઉપર રાઉન્ડ. પછી છે પિલ્લું એટલે કે ઓસિકું, એટલે પી ફોર પિલ્લો થાય એટલે પીથી શરૂ થાય એટલે રાઉન્ડ. પછી છે વલ્ચર, તો એ વીથી ચાલુ થાય એટલે એ પીથી ચાલુ ન થાય. પછી છે આ ઓ પપ્પી છે, ઓમાં આપણે ડોગ હોય પણ આ પપ્પી છે એટલે પીથી ચાલુ થાય પપ્પી એટલે એના ઉપર રાઉન્ડ. એટલે જે પીથી ચાલુ થાય એના ઉપર જ રાઉન્ડ કરવાનું છે. એના પછી છે ક્રમમાં મૂળાક્ષર લખો. તમને પેલો ને બીજો લખેલો મૂળાક્ષર છે અને બીજા તમને લખવાના છે. તો આ કયો છે, સ્મોલ એમ, એમ એન પછી ઓ પછી પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ ને એક્સ, આ રીતે સ્મોલ લખવાના છે. પછી છે ચિત્ર ઓળખી બોક્સમાં તેનો પહેલો નાનો મૂળાક્ષર લખવાનો છે. કયો એટલે કે સ્મોલ લખવાનો છે. આ એન ફોર નેસ, પછી ટી ફોર ટમેટો એટલે ટી, પછી રેબિટ તો આર ફોર રેબિટ, પછી છે વ્હીલ તો ડબલ્યુ ફોર વ્હીલ. આ રીતે સ્મોલ એટલે કે નાનો લખવાનો છે મૂળાક્ષર. આપેલા શબ્દો કેપિટલ મૂળાક્ષરમાં લખો. અહીંયા તમને ઉપર આપેલા છે એ સ્મોલ છે ને એને કેપિટલમાં લખવાના છે. તો અહીંયા વાસ છે તો આ સ્મોલ છે, તો અહીંયા તમને કેપિટલમાં લખવાના છે. વી પછી એ કેપિટલ પછી એસ ને પછી ઈ આવી રીતે. પછી છે રેટ, તો આર કેપિટલ પછી એ કેપિટલ ને ટી આવી રીતે કેપિટલમાં લખવાનું છે. પછી ક્યુ એટલે ક્યુ યુ પછી ઈ પછી આવશે એન, આવી રીતે કેપિટલમાં લખવાનું છે. હવે સેમ નીચે છે, આપેલા શબ્દો નાના મૂળાક્ષરમાં લખો. ઉપર કેપિટલ લખેલું છે ને નીચે સ્મોલ લખેલું છે એટલે કે નાના મૂળાક્ષરમાં, તો તમને નીચે સ્મોલમાં લખવાનું છે. ઝેડ ઈ બી આર એ આવી રીતે. પછી છે ટોપ એટલે ટી ઓ પી. પછી મંકી એમ ઓ એન કે ઈ વાય આવી રીતે સ્મોલમાં લખવાનું છે. પછી છે ચિત્ર ઓળખી બોક્સમાં સાચો શબ્દ હોય એનામાં રાઇટ કરવાનો છે. તો આપેલું ચિત્ર છે, પછી અહીંયા બે શબ્દ લખેલા છે, એમાંથી જે સાચો હોય એના જ બોક્સમાં રાઇટ કરવાનું છે. તો આ છે મેટ, તો એમ એ ટી મેટ એટલે એના ઉપર રાઇટ કરવું. પછી છે આ છે ટેપ એટલે કે નોટ, તો આ ટીપ છે ને આ ટેપ છે, તો ટેપવાળો આ સાચો છે એટલે એનામાં રાઇટ કરવાનું. પછી છે નેટ, તો આ નટ છે ને આ નેટ છે, તો નેટમાં રાઇટ કરવાનું. પછી સન, તો એસ યુ એન સન ને એસ ઓ એન સન એટલે પણ આ સ્પેલિંગ એનો આ સાચો છે. આ સન એટલે દીકરો થાય ને આ સન એટલે સૂરજ, એટલે એ બુક્સમાં રાઇટ કરવાનું. પછી સેમ નીચે છે, તમને કે જે ઉપર શબ્દ આપેલા છે એબીસીડી ક્રમમાં એ લખવાનું છે. તો અહીંયા પી છે, તો પી પછી શું આવશે, તો આ ત્રણમાંથી શોધવાનો છે કે પી વાળો સ્પેલિંગ કયો છે. તો આ છે ને પી ઓ ટી એટલે પી ઓ ટી. પછી આ ક્યુ છે, તો આ ત્રણમાંથી ક્યુ વાળો કયો છે, આ છે એટલે એ અહીંયા લખવાનું ક્યુ યુ ઈ યુ ઈ આવી રીતે. પછી રે આર વાળો છે એટલે આ પેલો લખવાનો આર ઈ ડી રેડ. સેમ અહીંયા એસથી શરૂ થતો શબ્દ સ્પેલિંગ લખવાનો, તો આમાંથી ક્યાં ચાલુ થાય છે એસથી, તો આરો સ્ટાર એટલે એસ ટી એ આર. પછી છે ટી, તો ટી ઓ પી ટોપ. પછી યુ એટલે યુ વાળો સ્પેલિંગ લખવાનો. પછી છે બોક્સમાં મૂળાક્ષરો લખી બે જુદો શબ્દ બનાવો. એટલે અહીંયા તમને આ બે મૂળાક્ષર આપેલા છે ઈ ને એ, એને આ બે ચિત્રનામાં અલગ અલગ કરવાનો છે. તો પેન છે, તો પી ઈ એન પેન થાય એટલે અહીંયા ઈ લખવાનું. પછી પેન એટલે પી એ એન થાય એટલે એ લખવાનું. એવી જ રીતે અહીંયા નીચે તમને આપેલું છે મેપ ને મોપ, તો મેપ આવે તો એમાં શું આવશે, એમ એ પી મેપ.
પછી મોપ એટલે એમ ઓ પી મોપ, આવી રીતે સ્પેલિંગ આ બે અહીંયા લખવાના. પછી છે ખૂટતો મૂળાક્ષર લખો એટલે ઓ પી, પછી આવશે ક્યુ, આર લખેલો છે, પછી એસ ટી યુ લખેલો છે, પછી વી ડબલ્યુ લખેલો છે, પછી એક્સ ને વાય ને ઝેડ, આવી રીતે જે નથી લખેલો એ લખવાનું. તો આજે તમને આટલું પૂર્ણ કરવાનું છે.